દહેગામ મ્યુનિસિપલ બોયઝ હાઈસ્કૂલના પટાગણમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ શુભ પર્વ નિમિત્તે તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આજે ભારત દેશને આઝાદી અપાવનાર એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સૌ દેશવાસીઓના હૃદયમાં વસી ગયેલા અને આજે પણ સૌ તેમને યાદ કરીને તેમની 150મી જન્મજયંતિના દેશમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે આજે દહેગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ બોયઝ હાઈસ્કૂલના પટાંગણમાં મહાત્મા ગાંધીની નવનિર્મિત પ્રતિમાની અનાવરણ વિધિ અને તાલુકા સેવા સદનથી ફાયર સ્ટેશન સુધીની આરસીસી રોડ અને આનુવંશિક કામના ખાતે મુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો અને સૌપ્રથમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં બેનરો સાથે રેલી યોજીને મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી ભાગરૂપે સ્વચ્છતા એજ સેવા અંતર્ગત સિંગલ યુક્ત પ્લાસ્ટિક મુક્ત ભારતના જન આંદોલનની શરૂઆત રૂપે આજે વિદ્યાર્થીઓએ ખૂબ જ શાનદાર રીતે આયોજન કર્યું હતું. ત્યારે ભાજપના હોદ્દેદારોએ દરેક પ્રતિમાઓને ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ મ્યુનિસિપલ બોયઝ હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનો શુભારંભ કરતા અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ બલીમ બિમલભાઈ અમીન તેમજ પ્રાંત અધિકારી વિરલબેન દેસાઈ, શાસક પક્ષના નેતા પિન્ટુભાઈ અમીન અને ચીફ ઓફિસર સતીશ પટેલ તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ ગીતાબેન રાઠોડ તથા મ્યુનિસિપલ હાઈસ્કૂલના આચાર્ય અને સમગ્ર ભાજપના હોદ્દેદારો ભેગા મળી દીપ પ્રાગટ્ય કરી મહાત્મા ગાંધીની નવનિર્મિત પ્રતિમાની અનાવરણ વિધિ કરી તેને ખુલ્લી મૂકવામાં આવી હતી. અગરસિંહ ચૌહાણ, જેડેશ ટીવી, દહેગામ.